સુરત ગોડાધરા વિસ્તારમાં અઢી વર્ષનું બાળક પાણીના ડ્રમમાં પડી જતાં મોત નીપજી હતી અને આખી રાત બહાર શોધ્યા બાદ ડ્રમમાંથી મળી આવ્યો હતો ગોડાદરા વિસ્તારમાં આવેલી કલ્પના સોસાયટીમાં છેલ્લા ત્રણ ચાર વર્ષથી રહેતા સંતોષભાઈનું બાળક ગઈકાલે રાતે સાત વાગ્યાના અરસામાં ગુમ થયું હતું રાતના સમયે લાઇટ ગઈ હતી તે દરમિયાન બાળક ગુમ થઈ ગયું હતું ત્યારબાદ તેને આખી રાત આસપાસના વિસ્તારોમાં માતા પિતા તેમજ અન્ય સંબંધીઓ દ્વારા શોધખોળ કરવામાં આવી પરંતુ બાળકનું મૃત્યુ પોતાના ઘરના આંગણે પડેલા પાણીના ડ્રમમાં મળી આવ્યું અઢી વર્ષના બાળકનો મૃતદેહ પાણીના ડ્રમમાંથી મળતા આશ્ચર્ય થયું સુરતમાં પાણીપુરીના વ્યવસાય કરતા અને મૂળ મધ્યપ્રદેશના રહેવાસી સંતોષભાઈનો અઢી વર્ષનો પુત્ર રુદ્ર ગઈકાલે ગુમ થયા બાદ વહેલી સવારે જ્યારે તેમની પત્ની ઘરના આગળ મૂકેલા ડ્રમમાં પાણી લેવા ગઈ હતી ત્યારે ડ્રમ પાસે ચંપલ પડેલા જોતા અંદર જોયું તો બાળકનો મૃતદેહ હતો આશ્ચર્યની વાત છે કે વીસ લીટરના પાણીનો ડ્રમમાં માત્ર આઠ લિટર જેટલું જ પાણી હતું અને તેની ઊંડાઈ પણ વધુ હતી તો આ બાળક અંદર કેવી રીતે પડ્યું તે એક મોટી શંકા ઉપજાવી રહી છે મૃતકના પિતા સંતોષભાઈએ જણાવ્યું કે ઘરની બહાર જે પાણીનો ડ્રમ રાખવામાં આવ્યો હતો તેમાં મારો પુત્ર રુદ્ર પડેલો હોવાનું જણાય આવ્યું હતું પાણીના ડ્રમમાં કેવી રીતે પડ્યો તે અંગે અમને કોઈપણ પ્રકારની જાણ નથી જ્યારે મારું બાળક સાંજે સાત વાગ્યાના અરસામાં ગુમ થયું હતું ત્યારે અમારા વિસ્તારમાં લાઈટ ગઈ હતી અને વહેલી સવારે પાંચ વાગ્યે જ્યારે મારી પત્ની ડ્રમમાં પાણી લેવા ગઈ હતી ત્યારે આ બાળક અંદર હોવાનું અમને માલુમ પડ્યું હતું